નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? દાખલા કરવાની તમને મજા આવે છે ને? તો તમે આપણે ગયા વિડીયોમાં કેટલા દાખલા સુધી શીખ્યા હતા? ગયા વખતે આપણે 75 દાખલા સુધી શીખી ગયા હતા, બરાબર? હવે આપણે 76 દાખલો આવ્યા છે, તો ચાલો ફટાફટ આપણે ટાઈમ નહીં બગાડીએ અને કરવા માંડીએ. તો 76મો દાખલો છે, એક દુપટ્ટાની કિંમત. દુપટ્ટો એટલે શું? તો મમ્મીની ચૂની અથવા ટીચરની ચૂની, બરાબર? એક દુપટ્ટાની કિંમત છે 62 રૂપિયા. તો આ 11 દુપટ્ટાની કિંમત કેટલી રૂપિયા, કેટલા રૂપિયા થશે? તો આપણે શોધવાનું છે. તો શું શોધવાનું છે? કિંમત શોધવાની છે. તો કિંમત હંમેશા રૂપિયામાં જ હોય. તો હું અહીંયા રૂપિયા લખું છું જમણી બાજુ, અને ડાબી બાજુ લખું છું દુપટ્ટા. હવે જો આ ત્રિરાજ કેવી રીતે મૂકવાની? એક દુપટ્ટાની કિંમત 62 રૂપિયા. કેટલા દુપટ્ટા લેવાના છે? 11 દુપટ્ટાની. કેટલી? પ્રશ્નમાં કેમ આપણને ખબર નથી. તો ચાલો હવે આપણે શું કરશું? ત્રિરાશિ મૂકી દીધી. હવે આપણે રકમ માંડીએ 11 × 62, કેમ કે આમાં આપણે ચોકડી ગુણાકાર કરતા હતા. તો 11 લખવાના, ગુણાકારની નિશાની કરવાની આ છે, એટલે અહીં 62 લખું. એટલે આપણે ધ્યાનમાં લેતા નથી. હવે 11 × 62 હું સાઈડમાં બતાવું છું. 11 × 62 જો પેલા અહીં શૂન્ય મૂકી દેવાનું, કેમ કે બીજા અંક છે એટલે ભૂલી નથી જાણતા ને. 1 × 6 6 1 × 6 6 સરવાળાની નિશાની, 2 × 2 2 અને 2 × 2 2. જો સરવાળો કરી નાખો. હવે આગળ એક એક પૂરો હતો ને, એટલે આપણે શૂન્ય મૂકી દીધું, જગ્યા ખાલી ન રહે. એટલે હવે શૂન્યમાં 2 ઉમેરો તો 2, 6માં 2 ઉમેરો તો 8, અને 6માં 0 ઉમેરો તો 6. એટલે શું જવાબ આવ્યો? 682 રૂપિયા. જ્યારે આપણે કેટલા કરવાના? 11 દુપટ્ટા આપણે લઈએ ત્યારે 682 રૂપિયા ચૂકવવા પડે. તો જવાબ કરી લખી નખાય કે 682. આ શું શોધ્યું હતું આપણે? રૂપિયા અથવા કિંમત. હંમેશા કિંમત છે રૂપિયામાં જ આપવામાં આવે. હવે તમારે જવાબ લખી નાખો પૂરા વાક્યમાં. જવાબ કરી તો આવા 11 દુપટ્ટાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 682 રૂપિયા. હવે આનો લાઈન કરી નાખો તો પેલા હું લખી
રૂપિયા જમણી બાજુ અને શેની કિંમત કરવાની છે તો કે રમકડાની રમકડા ડાબી બાજુ હવે એક રમકડાની કિંમત કેટલા રૂપિયા કીધા છે 25 તેથી કેટલા રમકડા લેવાના છે 1 ડઝન તો 1 ડઝન એટલે 12 માં તો અહીંયા આપણે સીધા 12 ની કિંમત લખી નાખશું 12 રમકડા ખેચ્યા હવે તમે રકમ લખે તો 12 ગુણ્યા 25 આપતે હશે આ થઈ ગયો બધે એને આવડે છે બરાબર હવે આ ગુણાકાર કરીને બતાવી દઈએ આપણે 12 ગુણ્યા 25 અહીંયા શૂન્ય 2 2 4 2 2 2 2 બતાવી નિશાને 5 2 10 2 શું બધી 1 5 2 5 2 6 બરાબર ચાલો અહીંયા કરીએ શૂન્ય 4 માં 6 ઉમેરીએ તો 10 2 શું બધી 1 2 ને 1 3 300 આવ્યો જવાબ તો બરાબર કરી અને પેલા 300 લખી નાખવાનો હવે આ 300 રૂપિયા લખવાનો છે કે આપણે રૂપિયા શોધતા હતા હવે જવાબ તમને વાક્યમાં લખો આપણે તો 1 ડઝન રમકડાની કિંમત પહેલે 1 ડઝન નું લખો તો પણ ચાલશે અને 12 નું લખો તો પણ ચાલશે તો 1 ડઝન રમકડા ની કિંમત 300 રૂપિયા થાય હવે આ ત્રણેય દાખલા તમે લખી લો અત્યારે અને આગળના દાખલા આપણે જોઈએ બસો 240 એટલે 240
અને 240 માં બીજા 40 ઉમેરે તો 280 એટલે આપણે 1 2 3 4 ચાર ઘટકના આપણે સંખ્યાની છે પૂરી કરી હવે આ દાખલા નંબર કેટલા નંબર તો 79 હવે દાખલા નંબર 80 81 82 એ સાચું છે ખોટું અહીં રાઈટ નું છે એમાં સંખ્યા લખેલી છે એટલે જવાબ લખેલા છે તો તમારે ગણો ગુણાકાર કરી અને તમારે સાબિત કરવાનું છે સાચું છે કે ખોટું ખોટું હોય તો ખોટાની સાબિત કરવાની અને સાચું હોય તો સાચાની સાબિત કરવાની હવે છે 40 ગુણ્યા 10 શું કીધું છે 40 ગુણ્યા 10 તો આપણે તમે કરી જોવો તો હું અહીં પર દાખલો કરી દઉં કે 40 ગુણ્યા 10 હું પછી આનો ગુણાકાર શીખવાડી દઉં તમને 2 અંશ એટલે 0 1 ને 0 સાથે ગુણીએ તો 0 ને 1 એટલે 4 અને ગુણીએ તો 4 વત્તા 140 આવશે નહીં એટલે આ ખોટું છે જવાબ 400 આવશે જો એ 400 હોત તો સાચું પણ 400 માંથી 140 લખ્યું છે કઈ ખોટું છે હવે 31 ગુણ્યા 1 બરાબર 31 તો કોઈ પણ સાચું છે કેમ કે કોઈ પણ સંખ્યા એક સાથે ગુણાકાર કરીએ તો એનો એક જવાબ મળશે 31 ને એક સાથે ગુણવાથી 31 એકા 31 એટલે સાચું છે સાચાની નિશાની કરવાની હવે 4 8 તો 4 નો ગુણ્યો 4 નો 8 સુધી 4 5 4 4 2 8 4 4 12 ચોકે ચોકે 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 તો 4 8 32 આ અહીંયા લખ્યું છે 24 તો આ કેવું છે આ ખોટું આવશે અને 4 8 32 આવશે 24 આવશે નહીં બરાબર તો આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ તમારે જ્યારે હું પીડીએફ મોકલું ત્યારે ચોખ્ખા અક્ષરે લખી નાખવાની છે અને જે ન સમજાય આ ચેપ્ટરમાં એ વસ્તુ પેન્સિલથી ટીક કરવાની છે જ્યારે ઝૂમ મીટિંગ લઈ ત્યારે ન આવડે એ દાખલો તમારે મને એક એક કરીને પૂછવાનો છે એમ કરીને આપણે બધું સોલ્વ કરી લઈશું ચાલો આવજો